નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ ધોરણ અગિયાર આર્ટ્સની અંદર વિષય ભૂગોળ જેમની અંદર ગત લેક્ચરની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર અગિયાર વાતાવરણીય ભેજ એમના વિશે જે હતું એ ભેજનું મહત્ત્વ બાજપીભવન એમની ચર્ચા પૂર્ણ કરી અને છેલ્લે આપણે ઘનીભવન અને તેના સ્વરૂપો એ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યા હતા હવે આજે આપણે ઘનીભવન અને તેના સ્વરૂપો એ જુદા જુદા જે સ્વરૂપો છે એમના વિશેની જે ચર્ચા કરવાની છે તો હવાનું તાપમાન ઝાકળ બિંદુ થી નીચું જાય ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે આ પ્રમાણમાં પ્રમાણે હવામાં રહેલો ભેજ અને વાયુ સ્વરૂપમાંથી પરવાહી કે ઘન સ્વરૂપોમાં ફેરવાય છે ત્યારે એ ભેજની ઠરવાની ક્રિયાને ઘની ભવન કહે છે આ જે ભેજ ઠરે છે ને ઠરવાથી ઠરવાની જે ક્રિયા બને છે કે જે ઘટના બને છે આપણે કહીએ તો એને આપણે ઘનીભવન તરીકે ઓળખીએ છીએ આવી ચર્ચા આપણે ગત લેક્ચરમાં કરી હતી હવે હવા બરાબર ઠંડી થાય અને તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય ત્યારે એ ઘનીભવનની પ્રક્રિયા કે ક્રિયા થાય છે કે એ ઝાકળથી પણ નીચું થાય એટલે ઘનીભવન એટલે કે બરફ સ્વરૂપમાં આવે છે હવે હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે જેમ કે ઝાકળ છે પહેલો પોઈન્ટ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ આ જે છે એના સ્વરૂપો છે જો ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ આ જે પાંચે પાંચ છે એના સ્વરૂપો છે ઘણીબોના મુખ્ય સ્વરૂપો જે સમગ્ર જીવસૃષ્ટિ પર પ્રત્યક્ષ કરો કે જે જીવસૃષ્ટિ છે એ તમામ જીવજંતુઓને લઈ લો કે કીડીથી લઈ અને મહાકાય હાથી સુધી તમામ પ્રકારના જીવસૃષ્ટિ છે એમને એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે એમાંનો જે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ મુખ્ય પોઈન્ટ જે આપણો છે કે ઝાકળ પૃથ્વી સપાટીના નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો ઉપર પાણીના ટીપા સ્વરૂપે ઠરે તો તેને આપણે શું કહીએ છીએ ઝાકળ કહીએ છીએ અહીંથી તમારે લઈ લેવાનું અહીંથી જે આકૃતિ અંડરલાઈન છે એ ત્યાંથી ઝાકળ એટલે શું એવું પૂછાય જમીન વિસ્તારોમાં રાત્રે ઠંડી કે રાત્રે ઝડપથી ઠંડા પડે છે ત્યારે એના સંપર્કમાં રહેલી કેના સંપર્કમાં નજીકમાં રહેલી હવા પણ ઠંડી થાય છે આમ ઠંડી પડેલી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી પણ નીચું જાય તો તે હવામાં રહેલો વધારાનો ભેદ પૃથ્વીની સપાટીના સપાટીના ઘન પદાર્થો ઉપર પાણીના ટીપા કે ઝાકળ સ્વરૂપે ઠરે છે તમે જુઓ કે ઉનાળા શિયાળાની અંદર તમે ઝાડ ઉપર સવારમાં જાગીને જુઓ તો એ ભેજવાળું હોય છે હવામાં રહેલો ભેજ પૂરતો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા હમણાં તમને વાત ને અને ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું સ્પષ્ટ જોવા મળે છે ભારતમાં ઘઉં ચણા અને શાકભાજી વગેરે શિયાળુ પાકો માટે ઝાકળ ખૂબ જ ઉપયોગી છે તમને પ્રશ્ન પૂછાય મિત્રો કે ઝાકળનું મહત્ત્વ તો કે ભારતની અંદર ઘઉં ચણા અને શાકભાજી વગેરે શિયાળુ પાકો શિયાળામાં જે પાક પડે છે એનાથી ચણાને ખૂબ જ ઉપયોગી થાય ઘઉંને પણ ઉપયોગી થાય છે એ ઉપયોગી થાય છે હવે છે હિમ હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા છે હિમ અને ઝાકળ બંને જે બને છે એ બંનેના સંજોગો કેવા છે એક સરખા એ બંનેના જે સંજોગો છે એક સરખા છે પૃથ્વી સપાટી પરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડા પડી જતા એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન જીરો સેલ્શ્યાઉંશ જો અહીંયા બતાવ્યું છે મિત્રો કે જીરો સેલ્શ્યાઉંશ ઠાર બિંદુ થી પણ નીચે ઉતરી જાય છે પરિણામે હવામાં રહેલો વધારાનો જે ભેસ છે કે હવામાં જે વધારાનો ભેસ છે એ ભેસ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પત્તી રૂપે ઠરે છે જેને હિમ કહે છે કે ઝાકળનું જે ટીપું હોય ને એને બદલે ઠરે છે પણ એ બરફની પત્તી રૂપે તો એને હિમ કહે છે આ એની સરળ વ્યાખ્યા મિત્રો હવે ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે ત્યારે જીરું ઈસબગુલ આ બધા જે પાકો આ બધા જ પ્રકારના જે પાકો છે એમને ખૂબ જ ઉપયોગી થાય છે એ ખાસ ધ્યાન રાખજો આ જો આ કે ભારતમાં જેવા મોસમી આબોહવા ધરાવતા દેશમાં શિયાળા કે શિયાળામાં હિમ પડે ત્યારે કયા કયા પાકોને ફાયદો થાય છે કે એ વગેરે પાકોને ખૂબ જ સોરી નુકસાન થાય છે ફાયદો નહીં શું થાય નુકસાન કે જીરું ઈસબગુલ વરિયાળી તમાકુ કપાસ વગેરે પાકોને જો અત્યારે આપણે હમણાં વરસાદ પડ્યો તો ભારતની અંદર એમ તો ગુજરાતમાં જ લઈ લો કે ઘણા બધા જે પાકો હતા આપણે અહીંયા લખ્યું છે પણ ડુંગળી છે કપાસ છે તમાકુ ઘાસ આ બધા જે પાકો છે ને એને ખૂબ જ નુકસાન કરે છે મારે ભૂલ તેમણે બોલાણું કે ભાઈ ફાયદો નહીં ફાયદો આગળ કોને ઘઉં સણા અને શાકભાજી વગેરે પાકોને ફાયદો થાય જ્યારે જીરું ઈસબગુલ વરિયાળી આ બધા જ પાકોને છે ખૂબ જ નુકસાન પહોંચે છે હવે ધુમ્મસ ધુમાડિયું વાતાવરણ કહીએ ને આપણે હા દૂરથી જોઈ શકો તમને એમ થાય ધુમાડાઓ છે ધુમ્મસ પૃથ્વી સપાટીની નજીકની હવાનું ઘનીભવન સ્વરૂપ છે તે મોટે ભાગે કોઈક વિસ્તાર પર સ્થિર થયેલું હોય છે પૃથ્વી સપાટીની નજીક હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતાં હવામાં રહેલો ભેજનું ઘની ભવન થાય છે અને એના સૂક્ષ્મ ઝલકણો કે હિમકણો બને છે હવામાં લાંબા સમય સુધી તરતા રહે છે અને વાદળ જેવો દેખાવ બને છે તેને ધુમ્મસ કહે છે વાદળ જેવો આપણે દૂર જવું તમને ત્યાં વાદળ છે જોયું છે ને તમે તો એને શું કહીએ આપણે કે ધુમ્મસ કહીએ છીએ ઝાકળની જેમ ધુમ્મસ બનવા માટેના અનુકૂળ સંજોગો હવામાં રહેલો પૂરતો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન શિયાળાની લાંબી રાત્રિ અને સૂક્ષ્મ રસકણો વગેરેનો સમાવેશ થાય છે કે ઝાકળની જેમ ધુમ્મસ જે બનવા માટેના અનુકૂળ સંજોગો જણાવો તો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન શિયાળાની લાંબી રાત્રિ અને સૂક્ષ્મ રસકણો વગેરેનો સમાવેશ થાય છે હવે એક મોસ્ટ ઉદાહરણ આવશે મિત્રો તમે સમજો કે આવા સંજોગો અત્યારે જો હાલમાં અહીંયા જે ઉદાહરણ આપીએ એ પ્રમાણે જ આપણે અભ્યાસક્રમ ચાલતો હોય એવું તમને અનુભવાશે છે કે ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે મેં કીધું હતું ને હવાની દ્રશ્યતા ઘટે છે વિશ્વના કેટલાક દેશોમાં પરિવહન માર્ગો માટે ધુમ્મસ ખૂબ જ અવરોધક બને છે ખાસ કરીને કોના માટે હવાઈ વાહન માટે હવાઈ જે વાહન છે કે ઉડ્ડયન વાહન કે ગાઢ ધુમ્મસને કારણે વિમાનો ઉડ્ડયન કરી શકતા નથી એક મોસ્ટ ઉદાહરણ છે કે ડિસેમ્બર મહિનામાં લંડનના હિથ્રો હવાઈ મથકે સતત ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસ સહેલું રહેવાને બદલે લીધે હજારો મુસાફરો હટાયા હતા એની મુસાફરી છે ખોરવાણી અને એને ત્યાં રોકાવું પડ્યું સંજોગ વસતા આપણને ખબર છે કે નદીમાંથી પસાર થવું પડે નદીમાં ભયાનક એવું પૂર હોય ચોમાસા દરમિયાન તો આપણે ત્યાં અટકવું પડે ઘણી વખત બે પાંચ દિવસ સતત વરસાદ પડે તો ત્યાં રોકાવાનો સંજોગો તો આવા સંજોગોમાં ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસ લંડનના હિથ્રો હોય મતલબ કે ઓગણીસો ને બાવનમાં એક તમે મોસ્ટ ટોપિક લઈ જાવ તમને પ્રશ્નમાં પણ પૂછાય શકે મિત્રો એનું એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ટ્રાવેલિંગમાં મુશ્કેલી ઉદભવે છે હવે પોઈન્ટ નંબર ચાર વાદળ પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ એટલે કે વાદળ તરીકે ઓળખાય છે ધુમ્મસ છે કયા નામે ઓળખાય છે વાદળ તરીકે ઓળખાય છે ભેજવાળી હલકી હવા ઊંચે જતાં ઠંડી પડે છે અને ભેજવાળી હવા છે એ ઊંચે જતાં શું થાય છે કે ઠંડી પડે છે તેમાં રહેલો ભેજ ઠરે છે અને ઊંચે સરતી હવાનું તાપમાન સાકળ બિંદુથી નીચું જતાં વધારાનું ભેજ છે ભેજનું ઘનિભવન થાય છે અને હવામાં રહેલા ભેજાગ્રી રસકરણો ઉપર આ પાણીની અસંખ્ય જલબુંદો બંધાય છે હવે હવાનું તાપમાન ઝીરો થી પણ નીચું જતું જાય તો તે રસકરણો ઉપર જલબુંદો બદલે સૂક્ષ્મ હિમપતિઓ બંધાય છે આ જલબુંદો કે હિમપત્તિઓને વજનમાં હલકી હોવાથી હવામાં તરતા રહે છે જે જલબિંદો છે વજનમાં હલકા હોય તે હવામાં તરતા રહે જે આમ ઉપરની હવામાં પાસ પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપતિઓના સમૂહને વાદળ કહે છે આ જે સમૂહ છે એને શું કહીએ છીએ વાદળ તરીકે ઓળખવામાં આવે છે વાદળોની ઊંચાઈ અને સ્વરૂપ રચનાને આધારે તેના મુખ્ય ચાર પ્રકારો પડે છે હવે વાદળોની ઊંચાઈ અને સ્વરૂપના આધારે કેટલા ચાર પ્રકારો પડે છે હવે પહેલો પ્રકાર છે તંતુવાદળ વાદળ અને વર્ષાવાદળ જો આ તમે જ્યારે સમજો છો તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે તમે આમાંથી પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો હવે તંતુવાદળ કે તંતુવાદળ આકાશમાં લગભગ દસ થી બાર કિલોમીટર ઊંચાઈએ જોવા મળે છે જો ક્યાં તંતુવાદળ છે એ વાદળો આકાશમાં લગભગ કેટલા દસ થી બાર કિલોમીટર દસ કિલોમીટર સુધી વધુ ઊંચાઈએ જોવા મળે છે વાદળો સૂક્ષ્મ હિમપત્તિઓના બનેલા હોય છે તેથી તે સૂર્યપ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે જે છે એ સમયે રંગીન લાગે છે આગળ જે આકૃતિ છે એમાં આપણને ખ્યાલ આવશે મિત્રો હવે છે બીજ કે તંતુ વાદળો વિખરાયેલા પીસાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે પરંતુ જો નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ છે આ વાદળો નથી તંતુ વરસાદ નથી આપતા પણ નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ હવામાન વિખરેલા હોય બરાબર કે સ્વરૂપે પથરાયેલા કે જુદા જુદા અલગ હોય તો એ છે એ સારા સંકેત કરે છે હવે આ વાદળો વરસાદ આપતા નથી એનું એક કારણ છે કે આ વરસાદો છે એ વરસાદ છે આપતા નથી હવે પળ વાદળ હવે પળ વાદળ જે છે એ જો અહીંયા આકૃતિમાં તમને દર્શાવે છે કે પડવાદળ આ પેલા આપણે તંતુ વાદળ સમજે તંતુ વાદળ છે એ કેવા છે આમામ ઝીણા 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 જીણા છે આ પ્રકારના કે ટપકા સ્વરૂપે છે કેવા આ જો અહીંયા આપેલું હવે પૃથ્વી સપાટીથી આજરે દસ કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે વધારે નહીં પૃથ્વી સપાટીથી ઓલા જે છે પૃથ્વી સપાટીથી ઉપરની જે દિશા છે દસ કિલોમીટર પછી અને દ આ જે છે એ દસ કિલોમીટર સુધી જેમાં ખારી બિસ્કીટ એક પડ પર બીજું પડ ગોઠવેલું હોય છે તેવી જ રીતે આ પ્રકારના વાદળ પણ એક પડ પર બીજું પડ ગોઠવેલું હોય છે આપણે કેમ પળ નીકળે ખારી ખોલો અને એને કાપતા તો ઉપરથી જે છે પડ આવે થર કહી એમ આ જે વાદળ છે એ પડ વાદળો આમ એક એક ઉપર હવે ગોઠવાયેલા હોય તેવાનો તેનો વિશિષ્ટ આકાર હોવાથી આ વાગ વાદળ જે છે એ પડ વાદળ તરીકે ઓળખાય છે હવાના ઉપરના થરોમાં એકબીજા બીજાથી બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજા બાજુથી ઠંડા હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે તો પડ વાદળ જેવો આકાર બને છે જો અહીંયા આ જે છે એ પડ તરીકે આ વાદળો વાતાવરણીય વિક્ષોભનની આગાહી કરે છે એટલે કે વાતાવરણમાં ખંડન થશે નીછા પડવાળો પડવાદળો ધીમો વરસાદ આપે છે પરંતુ આકાશમાં સાદરની જેમ પથરાયેલા વધુ ઊંડાઈના ઊંચાઈના પડવાદળો વરસાદ આપતા નથી જો નીછાપડવાળા વાળા વાદળો છે એ વરસાદ આપે પણ ઊંચા જે છે ઊંચાઈ ઉપર એ વાદળો છે એ વરસાદ આપતા નથી એ સાથે આપણે તંતુવાદળ અને પળ વાદળને આ બંનેની વાત કરી હવે આ પછીનો જે પ્રકાર છે એ ઢગ વાદળ આ ઢગલા જો આમાં જે ને ઢગ પીડ્યા હોય જો આ રીતે હવે પૃથ્વી સપાટીથી પાંચસો મીટરથી શરૂ કરીને લગભગ દસ થી બાર કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે જો પૃથ્વી સપાટીથી લઈ લો જમીનથી તો પાંચસો મીટર પછી એનો વિસ્તાર છે શરૂઆત થાય છે લગભગ દસથી બાર કિલોમીટર સુધી અને અહીંથી શરૂ થાય અને આ બે જે વિસ્તાર છે ત્યાં સુધી જોવા મળે છે આ વાદળો જોવા મળે છે ઋણા ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી તેને ઢગ વાદળ તરીકે ઋણો જે ઢગલો પીડ્યો ને તમને ખબર એમ એકબીજા જો અહીંયા આ આપેલું રહ્યું કે ઢગલા તાપે હવે પોળાબાયાનો વિસ્તાર પૃથ્વી તરફ અને સાંકડો ટોસ વિસ્તાર ઊંચે આકાશમાં વિસ્તરેલો જોવા મળે છે તેનું તળિયેથી ટોચ સુધીનું અંતર સેંકડો કિલોમીટર હોય છે કે તળિયેથી ઊંચાઈ સુધી કે તળિયેથી ટોચ સુધીનું અંતર છે સેંકડો કિલોમીટર હોય છે દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયન પર્વથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે તેઓ અદ્રશ્ય થઈ જાય છે કે રાત્રે એ વાદળો છે એ દેખાતા નથી ખૂબ જ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે ત્યારે તે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ કે ખૂબ જ મોટા ઢગ વાદળો જે છે ને વર્ષા વાદળમાં ફેરવાઈ જાય ત્યારે તે ગાજવીજ સાથે અરૂડ ને આપણે કહીએ ને મેઘગ્રજ ના થાય આવા દ્વારા અને સાથે ગાજવીજ સાથે મુશળધાર એટલે ખૂબ જ વરસાદ આપે છે ત્યારબાદ ચોથો પ્રકાર કે વર્ષા વાદળ આજે વરસાદના પૃથ્વી સપાટીથી વધુમાં વધુ બે કિલોમીટર આ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો આ વાદળો જોવા મળે છે અન્ય વાદળોની સરખામણીમાં તે નીચા હોવાથી સૌથી નીચા વાદળો છે અન્ય સરખામણીમાં ત્રણ પ્રકાર જોઈએ એમાંથી સૌથી નીચેના વાદળો ક્યાં કે વર્ષા વાદળો આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે સૌથી વધુ વરસાદ ક્યાં વાદળો આપે છે કે વર્ષા વાદળો ખૂબ જ ગાઢ નજીક નજીક અને ઘેરા રંગના હોય છે વર્ષાઋતુમાં ક્યારેક આખું આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે અને કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ થાય છે કે જો આપણે ગાજવીજ સાથે નામાં આખા બધી બાજુ એક સરખું વાદળો છવાય તો આપણે આકાશમાં જોઈ લે સવાયેલા વાદળોને જોઈને ચોમાસાનો અનુભવ કરીએ છીએ હવે વૃષ્ટિ પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીબન થવાથી હવામાં ભેજ ભળે છે આ ભેજનું હવામાન ઘનીભવન થઈ તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછા ફરે છે જેને વૃષ્ટિ કહે છે હવે સામાન્ય રીતે વૃષ્ટિ ઇંચ સેન્ટીમીટર અને સેન્ટીમીટર અને મિલીમીટરમાં વપાય છે એક ઇંચ એટલે બે પોઈન્ટ છપ્પન સેમી પચીસ મિલીમીટર વૃષ્ટિ માપવા માટે વિવિધ પ્રકારના વૃષ્ટિ માપક સાધનોનો ઉપયોગ થાય છે હવે એમાં એના ચાર પ્રકારો છે પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય ચાર પ્રકારો કે પૃથ્વી સપાટી પર જે વરસાદ આવે છે વરસાદ થાય છે એના મુખ્ય કેટલા પ્રકાર છે ચાર પ્રકાર એક હિમ બરફવૃષ્ટિ બીજું કરાવૃષ્ટિ સ્લીપ વૃષ્ટિ અને જળવૃષ્ટિ હવે હિમવૃષ્ટિ કે ભેજવાળી હવાનું તાપમાન ઝીરો સેલ્સિયસથી નીચું જતા એના ભેજનું ઘનીભવન થાય છે ભેજના નાના નાના હિમકણો કે નાની નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય જે જે આ છે રૂપમાં ફેરવાય છે આ હિમ કણો કે હિમપતિઓ મોટી બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પડે છે કે આ જે છે બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પડે છે હવે જેને હિમવૃષ્ટિ કહે છે કેનેડા ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશોમાં હિમવર્ષા સામાન્ય રીતે હિમાલય એન્ડિઝ રોકીઝ અને આલ્પ જેવા ઊંચા પર્વતો શિખરો પર હિમવૃષ્ટિ થાય છે તો ક્યાં ક્યાં હિમવૃષ્ટિઓ થાય છે તો તમે આ સરળતાથી દર્શાવી શકો મિત્રો એટલે આપણે એ વિશે ખ્યાલ આવે પ્રશ્નોનો જવાબ આપણે સરળતાથી લખી શકીએ હવે હિમવૃષ્ટિ જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે શિયાળમાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત રાજસ્થાન અને ગુજરાતમાં સુધી ઠંડીનું મોજું ફરી વળે છે અત્યારે તમે મિત્રો આજની તારીખમાં કે કેટલી ઠંડી છે કે તમને દિવસે પણ જેકેટ કે તમે જે એનો ઉપયોગ કરો છો જેકેટ કે જર્સી તો એ અત્યારે પણ કાઢવાનું મન થાય નહીં ઉધરવા હવે પહેલું છે કરા કે વાદળમાંથી નીચે બીજું ભાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપાં ઉષ્ણતા નહીંથી ઉદભવેલા ઉદ્ધર્વ પ્રવાહો દ્વારા ઊંચે ચડીને હવાના સ્ત્રોમાં ધકેલાય છે ત્યાં તે ઠરીને બરફના કણોમાં ફેરવાય છે અને એ ઠરે એટલે શું થાય છે બરફના કણોમાં ફેરવાય છે આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજા બીજો વધુ ભેજ ઠરે છે તેથી બરફ કણો મોટા બને છે કેટલીક વાર આ તો એક બરફ કણ નીચે પડે તે પહેલાં એકથી વધુ ઉષ્ણતા નયન પ્રવાહોમાં નીચે ધકેલાય છે પરિણામે કદમાં તે મોટા થતો જાય છે અને છેવટે પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે પડે છે જેને કરાવૃષ્ટિ કહે છે કેટલીક વાર કરા વૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન થાય કારણ કે આપણને પણ વાગે અને અમુક પાકો એવા છે કે જે ઉપરથી કરા સ્વરૂપે પડે તે ખૂબ જ નુકસાન થાય છે એટલે કે પાકોને પણ વૃષ્ટિ ખેતીના પાકોને પણ ખૂબ જ નુકસાન કરે છે અને જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે હવે છે સ્લીત વૃષ્ટિ સ્લીત વૃષ્ટિ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે આનો એક મોસ્ટ ટોપિક આજે છે એ ત્યાં અંડરલાઈન કરી લેજો કે સ્લીટ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે વૃષ્ટિના ટીપા નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાં પૃથ્વી પસાર થાય તો તે ત્યાં થીજી જાય છે અને બરફકણો હિમપત્તીઓ રૂપે જમીન પર પડે છે જેને સ્લીટ વૃષ્ટિ કરે તે કે ઠંડાના ઠંડીના કારણે એ નીચે પડતા પહેલાં જે થીજી જાય છે અને બરફ જામી જાય છે અને પછી એ જમીન ઉપર પડે છે તો એને સ્લીટ વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે હવે સ્લીટ વૃષ્ટિમાં નીચે પડતા બરફકણો પોછા કે અર્ધ થીજેલા હોય છે જેમાં બરફકણોથી કણોની સાથે પાણીના ટીપાં પણ હોય છે મુખ્યત્વે ધ્રુવ ધ્રુવી વિસ્તારોમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંસી વિસ્તારો પર ધસી આવે છે એટલે કે ઘસાઈ આવે છે ત્યારે ત્યાં કેટલીક વાર સ્લીટ વૃષ્ટિ થતી જોવા મળે છે દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે પણ સ્લીટ વૃષ્ટિ થાય ત્યારે માર્ગ તો વધી જાય છે ખાસ ધન્ય કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જ્યારે સ્લીટ વૃષ્ટિ થાય ત્યારે માર્ગ તો વધી જાય છે હવે છેલ્લું છે જળવૃષ્ટિ વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે કોરા ફોરા રૂપે જમીન પર પડે છે એટલે ફુવારા રૂપે જેને જળવૃષ્ટિ કહે છે તો અહીંથી લઈ લો આ અને અહીંયા સુધી આ જે ભાગ છે તો જળવૃષ્ટિ વાદળમાં રહેલો બે જલબુંદો કે ફોરા રૂપે નીચે જમીન પર પડે જેને જળવૃષ્ટિ કહે છે વાદળમાં તરતા તરતા આશરે દસથી પાંચથી દસ લાખ સુક્ષ્મ જલકણો એકબીજામાં ભળે છે ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિ વરસાદનું જલબુંદ તૈયાર થાય છે જલબુંદો મોટે ભાગે પાંચ મીટર વ્યાસથી પણ નાના હોય છે જલબિંદો કેવા પાંચ અહીંયા ખાસ ધ્યાન મિલીમીટરથી પણ વ્યાસથી પણ નાના હોય છે તો આ સાથે મિત્રો હું આશા રાખું છું કે આ વખતે તમને લેક્ચર સમજવામાં પણ મજા આવી છે અને ટેક્સ્ટબુક સામે હોય એટલે તમે પણ સરળતાથી એનો જે ઉપયોગ કરીએ અને એના જવાબ મેળવી શકો તો આજનો લેક્સર છે મિત્રો અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે જળવૃષ્ટિના પરકારો વિશેની ચર્ચા કરીશું આજનો પછી અહીંયા રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો ટૉપિક એ ચલાવીશું અસ્તુ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો